सो એટલે કે જો યુ સો એટલે શું થાય જો યુ ઓલ્ડ મેન એટલે કે કર્ડ માણસ વૃદ્ધ માણસ બીજા ચિત્રમાં લખાય છે જો ઓલ્ડ મેન સો એટલે કે તે ગડ માણસે જોયું હી સેડ ઓ વિનુ હી સેડ એટલે કે તે બોલ્યો અરે વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ શું કીધું કે ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ તે બ્રાન્ચ એટલે કે તે ડાળી કાપ નહીં You will fall. You will fall. F-A-L-L. F-A-L-L. Fall. એટલે પડવું. Fall એટલે પડવું. તું પડી જઈશ. ત્રીજી લીટીમાં આવી ગયા છે. You will fall. એટલે કે તું પડી જઈશ. તું તે ડાળી કાપમાં નગર તું પડી જશે. એવું કે વૃદ્ધ માણસે એને કીધું છે. ત્રીજું ચિત્ર આપણે દેખાય છે બરાબર અને ચોથું ચિત્ર પણ એ જ છે. The boy laughed at the old man. ચોથા ચિત્રમાં દેખાય છે The boy laughed at the old man. તે ગરડા માણસ એટલે કે વૃદ્ધ માણસ સામે હસવા લાગ્યો. He did not follow his advice. Advisor એટલે કે સલાહ. Advice એટલે શું થાય છે સલાહ. તે તેની સલાહ માનતો ન હતો. Advice એનો સ્પેલિંગ જોઈએ તો A D Y C E ડાળી કાપવાનું ચાલુ જ રાખ્યું. હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. હી ફેલ ડાઉન તે નીચે પડ્યો અને બ્રોક હિઝ લેગ અને તેનો પોતાનો પગ પાકી નાખ્યો છે. એટલે છેલ્લું ચિત્ર દેખાય છે છઠ્ઠું ચિત્ર દેખાય છે બરાબર. તો વાર્તા ખબર પડી ગઈ શું છે. વિનુ એક ઝાડવા ઉપર ચડ્યો એ ડાળી ઉપર બેઠો અને જે ડાળી ઉપર બેઠો તો એ જ ડાળી કાપવા લાગ્યો. તેઓ એને એક ગરડો માણસ ત્યાંથી પસાર થતો હતો તો એને જોયું કે તે આ ડાળી કાપી રહ્યો છે જેના ઉપર બેઠો છે. તો એ માણસે સલાહ આપી એને કે તે ડાળી કાપ નહીં તો પડી જશે. તો એની સલાહ વિનુ માન્ય નહીં અને ડાળી કાપવાનું ચાલુ રાખ્યું. જેવી ડાળી કપાણી તો વિનુ શું પડ્યો એ ડાળી સાથે નીચે જ પડ્યો અને પોતાનો પગ ભાંગી બેઠો. બરાબર ખ્યાલ આવી ગયો આ વાર્તા. હવે એક્ટિવિટી થ્રી જોઈએ. જોઈએ એક્ટિવિટી થ્રી બરાબર. એક્ટિવિટી ટુ ખબર પડી કે વિનુ વિશેની એક નાનકડી સ્ટોરી હતી બરાબર. હવે એના જેવું જ અહીંયા બીજું છે. એક્ટિવિટી થ્રી માં જોઈએ. ટીના લીવ્સ ઇન અ ટાઉન કોલ્ડ હાલોન. ટીના નામની એક છોકરી હતી. લીવ્સ એટલે કે રહેવું. ઇન અ ટાઉન કોલ્ડ હાલોન તે એક શહેરમાં રહેતી હતી. તેનું નામ હતું હાલોન હતું બરાબર. પછી ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ. સરાઉન્ડેડ એટલે જો અહીંયા લખેલું છે સરાઉન્ડેડ એટલે કે ઘેરાયેલું. સરાઉન્ડેડ એટલે શું થાય ઘેરાયેલું. તે નાના નાના ગામડાઓથી ઘેરાયેલું હતું. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા એટલે કે ફાર એટલે દૂર. નોટ એટલે કે નથી. દૂર નથી ક્યાંથી વડોદરાથી દૂર નથી બરાબર. તે ક્યાં હતું નાના નાના ગામડાઓથી ઘેરાયેલું હતું અને વડોદરાથી દૂર ન હતું. પછી બીજી લીટીમાં લાસ્ટ મન ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલો. લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને ટીના વિઝિટેડ. ટીનાએ મુલાકાત લીધી. વિઝિટેડ વિઝિટેડ એટલે મુલાકાત લીધી. વિઝિટેડ ફેર નિયર હાલોન. હાલોનની નજીક આવેલું એક ફેર એટલે કે મેળો. મેળો હતો એની મુલાકાત લીધી. આફ્ટર અ ફ્યુ ડેઝ હી વિઝિટેડ ટ્રેડ ફેર ઇન વડોદરા. આફ્ટર અ ફ્યુ ડેઝ એટલે કે જ્યારે મેળાની મુલાકાત લીધી એના થોડાક દિવસ પછી. ક્યાં હતું સી વિઝિટેડ ટ્રેડ ફેર ઇન વડોદરા. ટ્રેડ ફેર. ટ્રેડ ફેર એટલે કે વ્યાપાર મેળો. અહીંયા દેખાય છે બોર્ડ ઉપર એની સ્પેલિંગ બરાબર. ટ્રેડ ફેર એટલે કે વ્યાપાર મેળો. જે વ્યાપાર લગતો મેળો હતો એની મુલાકાત ગઈ હતી. ક્યાં હતી ક્યાં હતો એ મેળો વડોદરામાં હતો. સી વ્રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના હુ લીવ્સ ઇન અ ભુજ. સી વ્રોટ અ લેટર. વ્રોટ એટલે કે લખ્યો બરાબર. લેટર એટલે પત્ર. તેને એક પત્ર લખ્યો. કેને હર ફ્રેન્ડ મીના તેની મિત્ર મીનાને એક પત્ર લખ્યો. હુ લીવ ઇન ભુજ તે ત્યાં રહેતી હતી. ભુજ
માં રહેતી હતી તેને એક ભુજ માં રહેતી તેને એક પત્ર લખ્યો બરાબર એમાં જોઈએ પત્ર જોઈએ નીચે આપેલો છે આલોર 25 જુલાઈ 2014 ડિયર મીના આલોર 24 જુલાઈ 2014 એટલે કે 25 જુલાઈ 2014 ના રોજ એને લખ્યું ડિયર મીના પ્રિય મીના થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15 જુલાઈ બરાબર 15 જુલાઈ નો તારો લેટર એટલે કે પત્ર માટે આભાર આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોલાવીરા આઈ વોઝ હેપી હું ખુશ હતો રીડ અબાઉટ યોર વિઝિટ એટલે કે તારી મુલાકાત વિશે જે લખ્યું હતું તેના ટુ ધોલાવીરા બરાબર ધોલાવીરા ની એક જગ્યાએ તે મીના વિઝિટ કરવા મુલાકાત લેવા કે જેના વિશે પત્ર અને કને લખ્યો હતો ટીના ને લખ્યો હતો એ વાંચીને તે ખુશ થઈ હતી ટીના બરાબર પછી બે નંબર નું પેરેગ્રાફ આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર લાસ્ટ મંથ આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ એટલે કે અલગ અલગ ટુ એટલે કે બે અલગ અલગ મેળાઓની મુલાકાત લીધી ત્યારે લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ એટલે કે હું તેના વિશે તને કહેવા માંગુ છું ફર્સ્ટ એટલે કે પહેલું આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન આલોર એન્ડ પાવાગઢ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર એટલે કે ગામમાં થતો મેળો બિટવીન આલોર એન્ડ પાવાગઢ બિટવીન એટલે કે વચ્ચે એની વચ્ચે છે આલોર અને પાવાગઢ ની વચ્ચે થતો એક મેળો હતો ગામમાં એની મુલાકાત લીધી હતી વી વેન્ટ ધેર ઇન ઓટો રિક્ષા વી વેન્ટ ધેર એન્ડ ઓટો રિક્ષા વેન્ટ એટલે કે પહોંચ્યું અમે ગયા ક્યાં ગયા હતા કેનાથી ગયા હતા ઓટો રિક્ષા દ્વારા તે ત્યાં ગયા હતા ધેર વેર ટુ સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ ધેર વેર ટુ સ્મોલ ટેમ્પલ્સ ત્યાં બે નાના મંદિર હતા ટેમ્પલ એટલે કે મંદિર આઉટસાઇડ ધ વિલેજ વિલેજ ની બહાર ત્યાં નાના બે મંદિર હતા આઈ વેન્ટ ધેર બાય માય પેરેન્ટ્સ આઈ વેન્ટ ધેર બાય માય પેરેન્ટ્સ અમે ત્યાં હું ત્યાં મારા માતા પિતા સાથે પહોંચી હતી પેરેન્ટ્સ એટલે માતા પિતા We reached there in the evening. અમે ત્યાં ક્યારે પહોંચ્યા હતા સાંજના સમયે પહોંચ્યા હતા The open ground between two temples was full of people. The open ground એટલે કે ખુલ્લું ગ્રાઉન્ડ કેવું ખુલ્લું ગ્રાઉન્ડ સેનાથી ભરાયેલું હતું બિટવીન ટુ ટેમ્પલ્સ એટલે બે મંદિર વચ્ચે જે ખુલ્લું ગ્રાઉન્ડ હતું તે ટેમ્પલ્સ ફૂલ ઓફ પીપલ્સ એટલે કે લોકોથી ભરાયેલું હતું ત્યાં ઘણા બધા લોકો હાજર હતા આગળ જોઈએ પછીનો પેરેગ્રાફ ધેર વેર મેની શોપ્સ ટોય શોપ્સ સ્વીટ શોપ્સ એન્ડ કલરફુલ બાઝાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ ધેર વેર મેની શોપ્સ ત્યાં ઘણી બધી દુકાનો હતી એમાંથી દુકાનનું નામ આપેલું છે ટોય શોપ એટલે કે રમકડાની દુકાન સ્વીટ શોપ એટલે કે એની દુકાન થાય મીઠાઈની દુકાન એન્ડ કલરફુલ બાઝાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ એન્ડ કલરફુલ બાઝાર કલરફુલ એટલે કે રંગીન બજાર એટલે બાઝાર એટલે કે બજાર રંગીન બજાર હતી ઓફ હાઉસ હોલ્ડ આઇટમ અને કેની હાઉસ હોલ્ડ આઇટમ એટલે કે ઘર ઉપયોગી વસ્તુ આઇટમ્સ એટલે કે વસ્તુઓ ત્યાં કેની કેની દુકાન હતી રમકડાની દુકાન મીઠાઈની દુકાન અને ઘર ઉપયોગી સાવ ઉપયોગી વસ્તુઓની કલરફુલ બજાર એટલે કે બજાર હતી સમ ચિલ્ડ્રન વેન્ટ ટુ સ્ટેન્ડ ઇન ફ્રન્ટ ઓફ ટોય શોપ એન્ડ સમ ચિલ્ડ્રન એટલે કે થોડા બાળકો વેર સ્ટેન્ડિંગ એટલે કે ઉભા રહેવું વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ટોય શોપ અને ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે અને ફ્રન્ટ ઓફ ટોય શોપ એટલે કે ટોય શોપ ની સામે ઉભા હતા તે વેર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન તેઓ એક નાનું પ્લેન જોઈ રહ્યા હતા તો શોપકીપર વોઝ શોઈંગ ધેમ અ પ્લેન શોપકીપર એટલે કે દુકાનદાર એટલે શું દુકાનદાર તેને તે બાળકોને નાનું એવું પ્લેન હતું એ બતાવી રહ્યું હતું ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી તેઓ બાળકો ખૂબ જ એન્જોય કરી રહ્યા હતા એટલે કે માણી રહ્યા હતા લાફ જોય એટલે કે માણવું અને લાફ્ડ એટલે કે હસવું ને ક્લેપ્ડ લાઉડલી ક્લેપ્ડ એટલે તાળી પાડવી અને લાઉડલી એટલે મોટેથી લાઉડલી એટલે શું થાય મોટેથી થાય છે બરાબર તો આપણે પેલું શું જોયું તે ત્યાં પહોંચ્યા તો અલગ અલગ પ્રકારની દુકાન હતી એમાંથી એક દુકાન વિશે કીધું એની કઈ દુકાન કીધું રમકડાની દુકાન વિશે કીધું બરાબર
तो ये रमकडांग दुकान में શું હતા બાળકો તેની સામે ઊભા રહ્યા ઊભા હતા શોપકીપર એટલે દુકાનદાર તેને નાનું પ્લેન બતાવી રહ્યો હતો તો બાળકો ખૂબ જ ખુશ હતા અને જોર જોરથી તાળી પાડતા હતા આટલો લેટર જોઈ લીધો બરાબર હવે બાકીનો લેટર આવતી વખતે જોશો તમારું હોમવર્ક કહી દઉં છું આ યુનિટ 3 ના સ્પેલિંગ ડિક્શનરી માં તમારી પાસે જે શબ્દાર્થ છે એમાં જે આપેલા છે એ તમારે બે વાર રફ બુકમાં લખવાના છે એમાંથી શબ્દાર્થમાંથી બે વાર રફ બુકમાં લખવાના છે હોમવર્ક ખબર પડી ગઈ યુનિટ 3 ના સ્પેલિંગ શબ્દાર્થમાંથી બે વાર હોમવર્કમાં રફ બુકમાં લખવાના છે તો આજ આટલું રાખીએ બાકીનો લેટર આવતી વખતે જોઈ લેશું આજ આટલું રાખીએ છીએ